કેશોદ નજીક આવેલા નંગીચણા ગામે વેપારી પર હુમલો કરતા છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો કેશોદ નજીક આવેલા નંગીચણા ગામે રહેતા જેઠાભાઈ ગોવિંદભાઈ પીઠિયા ઉંમર વર્ષ બાવન પર પાનની દુકાન ધરાવે છે અને પરિવાર સાથે રહે છે ગત તારીખ તેર આઠ બે હજાર ત્રેવીસના રોજ દુકાન બંધ કરી મોટર પર જમવા જઈ રહેલા જેઠાભાઈ ગોવિંદભાઈ પીઠિયા પર પાછળથી હુમલો કરી પાઇપ મારતા પડી ગયેલા જૂની અદાવતમાં બે મોટર પર છ શખ્સોએ મળીને પ્રવીણભાઈ કાનાભાઈ પીઠિયા મહેશભાઈ કાનાભાઈ પીઠિયા મહમદશા કામિલ જેઠવા ઈબલો રફાઈ ગણપત દ્વારા છરી પાઇપ લાકડી વડે હુમલો કરી ઢોર માર મારી ધમકી આપી હતી કે હવે પછી મારું ક્યાંય નામ લીધું છે તો જીવતો નહીં રહેવા દઉં મોટર લઈને નાસી ગયા હતા કેશોદના નંગીચણા ગામે પીઠળઆઈ માતાજીના મંદિરે હમલામાં ઇજાગ્રસ્ત હાલતમાં જેઠાભાઈ ગોવિંદભાઈ પીઠિયા મિત્રો આવી જતા ફોર વ્હીલર કારમાં કેશોદ ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા બાદ ગંભીર ઈજાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા કેશોદના નંગીચણા ગામના વેપારી પર મંડળી રચી હુમલો કરનાર પ્રવીણભાઈ કાનાભાઈ પીઠિયા મહેશભાઈ કાનાભાઈ પીઠિયા મહમદશા કામિલ જેઠવા ઈબલો રફાઈ ગણપત વિરુદ્ધ ગુનો નોંધી સીલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર હરદીપસિંહ વનરાજસિંહ ચુડાસમા પોલીસ હેડ કોન્સ્ટેબલ સબીરભાઈ દલ જેબી સિંધવ દીપસિંહ ડોંડિયા ખીમભાઈ લખનભાઈ સિસોદિયા રામાભાઈ છેલાણા ડોંડિયા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે